गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विषय संस्कृत चैप्टर 15 जय पराजयो वा, तो जय के पराजय। विद्यार्थी मित्रों, आज आ चेप्टर से आपूँ आज कम्प्लीट थी जाए बराबर। छेला बे पेरेग्राफ है यू भाषांतर आप तो छेला बे पेरेग्राफन भाषांतर करिए एनी पेला अपने आगनु भाषांतर रिपीट कर दीए बराबर। टूंक में तमने आगनु भाषांतर से समझा दू के आ पाठ है यनी अंदर विद्यार्थी मित्रों आपने प्रदूषण बराबर प्रदूषण विषय आ पाठनी अंदर आपने माहिती आपेली छे। आधुनिक युग अने पहेलाना युगना प्रदूषण विषयनी वात छे बराबर। के एक वार स्वर्गमांथी अर्जुन छे एने पृथ्वीने जोवानी इच्छा थाय छे अने पृथ्वी लोक उपर आवे छे। पृथ्वी लोक उपर ई युद्धनो जयकार सांभळी अने एने पहेलाना समयनु एटले के महाभारतना समयनु युद्ध छे ई याद आवे छे अने साथे साथे युद्धमां जे लोको भेगा थया हता ए पण याद आवे छे। पछी अर्जुन छे एने पाणीनी तरस लागे छे एटले मेहमान पासेथी ते एक घोड़ानी मांगणी करे छे अने घोड़ानी मांगणी करी अने पाणी पीवा माटे नगरनी बहार एक जाणीता सरोवर पासे जाए छे। ज्यारे ई पाणी पीवा जाए छे त्यारे तेने एक अजाण्या पुरुषनो अवाज संभळाय छे। एटले ई एम कहे छे के आ पाणी झेरी छे पीवा लायक नथी। एटले अर्जुन छे एने आश्चर्य थाय छे अने ई एम कहे छे के पाणी छे ई झेरी कई रीते छे। पाणी तो कुदरते निर्माण करेलू छे एटले पाणी छे ई हमेशा पीवा लायक ज होय छे। एटले अवाजथी युवक शरीरथी गरढो तूटेला दाँतवाड़ो अने धोड़ा वाड़वाड़ो हाथमां लाकड़ी लई अने माणस छे ई अर्जुननी पासे आवे छे अने अर्जुनने कहे छे कि आप कोण छो साथी तमारी आवी हालत थई छे बराबर। तो विद्यार्थी मित्रों आटलू भाषांतर छे ई आपणे करेलू हतू। हवे आपणे एना पछीनो पेरेग्राफ छे तेनू भाषांतर करिए। श प्रत्यवदत अहम अस्य देशस्य एक सैनिक ह। श एटले के तेणे, प्रत्यवदत एटले के उत्तर आप्यो, तेणे उत्तर आप्यो हूँ आ देशनो एक सैनिक छू। हूँ आ देशनो एक सैनिक छू। विगतेषु कतिपयेषु मासेषु बहुना देशान बहुना ह देशान ह परस्पर ह युद्धम म अभवत। एटले शुं के छे कि विगतेषु विगतेषु एटले के वीतेला, कतिपयेषु एटले के केटलाक, मासेषु एटले के महिनाओमां, बहुना एटले के अनेक, देशानाह एटले के देशोनु, परस्पर युद्ध अभवत एटले के थयुं हतुं। तो आखी लीटीनुं भाषांतर शुं थयुं विद्यार्थी मित्रों? वीतेला केटलाक महिनामां, वीतेला केटलाक महिनાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું। તત્ર વિવિધાની શસ્ત્રાની પ્રયુક્તાની, તત્ર એટલે કે તેમાં, વિવિધાની એટલે કે વિવિધ, શસ્ત્રાની એટલે કે શસ્ત્રોનો, પ્રયુક્તાની એટલે કે ઉપયોગ થયો હતો, તેમાં વિવિધ શસ્ત્રોનો ઉપયોગ થયો હતો। તસ્માત કારણાત જલમ સ્થલમ વાયુઃ પ્રાણીનઃ ઇત્યમ એવ ઇત્યમ એવમ બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ। તસ્માત તસ્માત એટલે કે તે, કારણાત એટલે કે તે કારણે, જલમ એટલે કે જળ, સ્થલમ એટલે કે સ્થળ, વાયુ એટલે કે વાયુ, પ્રાણીન એટલે કે પ્રાણીઓ, ઇત્ય એવમ એટલે કે એમ, અનેક બહુવિધમ એટલે કે પ્રકારનું, જગત એટલે કે જગત, વિવિધ રૂપે એટલે કે વિવિધ રૂપે,
પ્રભાવિતમ અસ્તિ એટલે કે અસરગ્રસ્ત થયું છે. તો આખી લીટીનું ભાષાંતર શું થયું વિદ્યાર્થી મિત્રો? તે કારણે જળ, સ્થળ, વાયુ, પ્રાણીઓ એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે પ્રભાવિત થયું છે. કિમ તે કથ્યામી એટલે કિમ એટલે કે હું શું તમને કહું, કથ્યામી એટલે કે કહું, બરાબર. કિમ એટલે કે શું, હું શું તમને કહું. શસ્ત્રા અસ્ત્ર નિગરતેહ પ્રદૂષિતેહ સર્વે વસ્તુજાતમ પ્રદૂષિત મ સોરી વસ્તુજાતઃ પ્રદૂષિતઃ વિસ્મયઃ ચ સંજાતઃ. શું કહે છે કે હું તમને શું કહું. શસ્ત્રા અસ્ત્ર નિગરતે એટલે કે શસ્ત્રો અને અસ્ત્રોમાંથી, નિગરતે એટલે કે નીકળેલા, શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા. પ્રદૂષિતે એટલે કે પ્રદૂષણોથી. સર્વે એટલે કે આ બધી. વસ્તુજાતમ એટલે કે વસ્તુઓ. પ્રદૂષિત એટલે કે પ્રદૂષિત. વિસ્મય એટલે કે ઝેરી. સજ્જાત એટલે થઈ ગઈ છે. બધી વસ્તુઓ ઝેરી અને પ્રદૂષિત થઈ ગઈ છે. હું તમને શું કહું. શસ્ત્રો અને અસ્ત્રોના ઉપયોગથી, શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણોથી આ બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. અશ્ય સરોવરસ્ય જલમ અપી એત અશ્માદેવ કારણાત સગરમસ્તિ. અશ્ય અશ્ય એટલે કે આ સરોવરનું, જલમ અપી એટલે કે પાણી પણ, આ સરોવરનું પાણી પણ. એત અશ્માદેવ એટલે કે આજ કારણે સગરમસ્તિ એટલે કે ઝેરી થઈ ગઈ, સોરી ઝેરી છે, બરાબર. આખી લીટીનું ફરીથી ભાષાંતર કરીએ. આ સરોવરનું પાણી આજ કારણે ઝેરી થઈ ગયું છે. અત્ર ત્રયમ જલમ પીતવા પીતવા મદિયા એસા સ્થિતિઃ સજ્જાત. અત્ર ત્રય એટલે કે આ સરોવરનું પાણી પી પીને મદિયા એટલે કે મારી, એસા એટલે કે આ પરિસ્થિતિ થઈ છે. ફરીથી, આ સરોવરનું પાણી પી પીને મારી આવી દશા થઈ છે. મદિયઃ પુત્રઃ ઇદમેવ જલમ પીત્વા વિગતદ્રષ્ટિઃ ગંભીરે કૂપે પતિતો મૃતશ્ચ. શું કહે છે? મદ્ય એટલે કે મારો પુત્ર, ઇદમેવ એટલે કે આ સરોવરનું પાણી પીને, વિગત દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિ ગુમાવીને ગંભીરે એટલે કે ઊંડા કૂવામાં, પતિતો એટલે કે પડીને મૃત્યુ પામ્યો, બરાબર. ફરીથી, મારો પુત્ર આજ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડી મૃત્યુ પામ્યો. મદિયા ભાર્યા વિષમયસ્ય વાયોઃ પ્રભાવેન નિરુધા શ્વાસા દિવંગતા. મદિયા એટલે કે મારી ભાર્યા એટલે કે પત્ની, મારી પત્ની. વિષમસ્ય વાયો એટલે કે ઝેરી વાયુના પ્રભાવથી, નિરુધા શ્વાસા એટલે કે શ્વાસ રૂંધાવાથી દિવંગત એટલે કે મૃત્યુ પામી, મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ ગુમાવાથી મૃત્યુ પામી. પ્રતિદિનમ જલયાશ્ય પાનેન ગતપ્રાણાન જીવન પશ્યન ભુક્તભોગઃ અહમત્ર સ્થિત્વા પશુ પક્ષી માનવાન અશ્ય જલપાનાત વાર્યામિ. પ્રતિદિનમ એટલે કે રોજ રોજ, જલમાશ્ય એટલે કે આ પાણી પીને,
રોજ રોજ આ પાણી પીને ગત પ્રાણાન એટલે કે પ્રાણો ગુમાવતા જીવોને હું પશ્યન એટલે કે હું જોઉં છું અહમત્ર સ્થિતવા આ તકલીફો ભોગવી છે પશુ પક્ષી માનવ મનુષ્યને આ પાણી પીતા વારિયામી એટલે કે હું રોકું છું. આખા પેરેગ્રાફનું ભાષાંતર કરીએ. તેણે ઉત્તર આપ્યો, હું આ દેશનો એક સૈનિક છું. વિતેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તેમાં વિવિધ શસ્ત્રો વપરાયા હતા. તેના કારણે જળ સ્થળ વાયુ પ્રાણી એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત થયું છે. હું તમને શું કહું, શસ્ત્ર અસ્ત્રમાંથી નીકળતા પ્રદૂષણોથી આ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણે ઝેરી છે. આ સરોવરનું પાણી પીને મારી આ દશા થઈ છે. મારો પુત્ર આ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડી મૃત્યુ પામ્યો. મારી પત્ની પ્રદૂષિત વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. રોજ રોજ આ પાણી પીને પ્રાણો ગુમાવતા જીવોને જોતો અને તેની તકલીફો ભોગવી છે. તેથી હું અહીં રહીને પશુ પક્ષી માનવ મનુષ્યને આ પાણી પીતા રોકું છું. ચાલો, પેરેગ્રાફમાં કોઈને કાંઈ ન સમજાતું હોય તો તમે મને પૂછી શકો છો. ચાલો, આ પેરેગ્રાફનું ભાષાંતર છે એ આપણે આપણી ફેસબુકમાં લખીશું. તો ચાલો ભાષાંતર આપણે લખીએ. તેણે ઉત્તર આપ્યો, હું આ દેશનો એક સિપાઈ છું. વિતેલા કેટલાક મહિના ઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તેમાં વિવિધ શસ્ત્રો વપરાયેલા હતા. તે કારણે જળ સ્થળ વાયુ
પ્રાણીઓ એમાં અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસર ગ્રસ્ત થયેલું છે. હું તમને શું કહું, શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણોથી આ બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. અહીંનું પાણી પીને મારી આ દશા થઈ છે. મારો પુત્ર આજ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારી પત્ની ચેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. રોજ આ પાણી પીને પ્રાણો ગુમાવતા જીવોને જોતો અને જેણે આ તકલીફો ભોગવી છે તે હું અહીં રહીને પશુઓ પક્ષીઓ અને મનુષ્યને આ પાણી પીતા રોકું છું.
अर्जुन वृतांत मेत श्रुत्वा पुरातनीयश महाभारता पिधस्य युद्धस्य परिणाम स्मृति प्रथमान्यति। એટલે અર્જુન વૃતાંત મેત એટલે અર્જુન આ વાત સાંભળીને પુરાતનીયશ્ય એટલે કે જૂના કાળના મહાભારત નામના યુદ્ધના મહાભારત ભીધશ્ય એટલે કે મહાભારત નામના યુદ્ધના પરિણામને સ્મૃતિ પ્રથ માન્યતી એટલે કે યાદ કરે છે। આખી લીટીનું અર્જુન આ વાત સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે। સ વિચારયતિ યત તદા બહુનાહ જનાનાહ સહારહ સોરી બહુનામ જનાનામ સહારહમ સજ્જાત તેન ચ પરિવારેષુ આપદાનાહ પરંપરા પ્રવર્તિતા। તે વિચારે છે કે તે વખતે બહુના એટલે કે અનેક જનાના એટલે કે લોકોનો સહારો સજ્જાત એટલે કે થયો હતો, તેનાથી તેના પરિવારને આપદાના એટલે કે અનેક આફતો આવી પડી હતી। તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો અને તેનાથી તેના પરિવારો પર અનેક આફતો આવી હતી, પરંતુ જળ વાયુ ભૂમિયા કાશાદયો મહાભૂતા સ્થ થેવ શુદ્ધાહ આસન્નહ પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂત તત્વો શુદ્ધ મહાભૂત તત્વો તેવા જ શુદ્ધ હતા। બરાબર પાંચ શું કે છે તત્વો એટલે પાંચ મહાભૂતો જળ વાયુ ભૂમિ આકાશ વગેરે તત્વો કેવા હતા શુદ્ધ જ હતા। તે જીવાના હ કૃતે યથાપૂર્વમ ઉપયોગીન હ એવા શન હ તે પ્રાણીઓ માટે યથાપૂર્વમ એટલે કે પહેલાંની જેમ જ ઉપયોગી હતા। સંપ્રતિ યદહમ પશ્યામી તત અધિકમ શોચનીયમ અસ્તિ। સંપ્રતિ એટલે કે અત્યારે હું જોઉં છું, સંપ્રતિ એટલે કે અત્યારે, યદહ એટલે કે હું, પશ્યામી એટલે કે જોઉં છું, તે વધારે વિચારવા યોગ્ય છે। કિમ્યમ અધુના પ્રવર્તિતઃ માનવસ્ય જયઃ જયઃ અસ્તિ પરાજયો વા। શું આ અધુના એટલે કે અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યનો જય છે કે પરાજય। એવમ સશોકઃ અર્જુનઃ અપિત જલઃ એવ ગૃહીત ચિંતશ્ચ પુનઃ સ્વર્ગ પ્રત્યાવર્તત। એવમ એટલે આમ, શોક સશોક એટલે કે શોક સાથે અર્જુન અપિત જલ એટલે કે પાણી પીધા વિના મનમાં ગૃહોત ચિંતશ એટલે કે મનમાં ચિંતા લઈને પુનઃ એટલે કે ફરીથી સ્વર્ગે પાછો ગયો। આખા પેરેગ્રાફનું ભાષાંતર કરીએ। અર્જુન આ વાત સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે। તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો અને તેના પરિવારો પર અનેક મુસીબતો અથવા આફતો આવી હતી, પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો શુદ્ધ જ હતા। તે પ્રાણીઓ માટે પહેલાંની જેમ જ ઉપયોગી હતા। અત્યારે હું જોઉં છું તે વધારે વિચારવા યોગ્ય છે।
શું આ અત્યારે પ્રવર્તેલો માનવનો જય છે કે પરાજય? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના ફરીથી ચિંતા લઈ અને સ્વર્ગે પાછો ફરે છે. ચલો હવે આપણે આ પેરેગ્રાફ છે એનું ભાષાંતર આપણે આપણી ફેસબુકમાં લખીશું. અર્જુન આ વાત સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે. તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સહારો થયો હતો અને તેના પરિવારો પર અનેક આફતો આવી પડી હતી. પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો એટલે કે તત્વો તેવા જ શુદ્ધ હતા. પ્રાણીઓ માટે પહેલાની જેમ જ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઉં છું તે
વધુ વિચારવા યોગ્ય છે. શું આ અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યનો જય છે કે પરાજય? પ્રવર્તેલો એટલે કે ફેલાયેલો. આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના મનમાં ચિંતા લઈને ફરીથી સ્વર્ગે પાછો ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર 15 છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર, ચેપ્ટર 15માં અર્જુનના સ્વર્ગ ઉપરથી ઉતરવાની ઘટના સાથે અત્યારના સમયમાં જે પ્રદૂષણ ફેલાયેલું છે તેના વિશે આપણને વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણને પ્રદૂષણ વિશે માહિતી છે એ આપેલી છે. તો હોમવર્કની અંદર બધા વિદ્યાર્થીઓએ આ ચેપ્ટર છે એ તમારી ફેરબુક છે એની અંદર કમ્પ્લીટ કરી અને તેના ફોટા છે એ તમારે મને મોકલવાના છે. બરાબર, ઘણા વિદ્યાર્થી મિત્રોને ચેપ્ટર 15 છે એ કમ્પ્લીટ થઈ ગયું છે પણ અગાઉ ઉતારવાનું નથી. જ્યારે ભાષાંતર પૂરું થાય 25 ફેરબુક છે એની અંદર ચેપ્ટર 15 છે એ તમારે ઉતારવાનું છે. એટલે હવે પછી જ્યારે આપણો લેક્ચર આવશે, બરાબર, આવતા સોમવારે, ત્યાં સુધીમાં ચેપ્ટર 15 છે એ બધાને કમ્પ્લીટ થઈ જવું જોઈએ. અને હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારે ચેપ્ટર 'ગીતામૃતમ' જે આપણું ચેપ્ટર છે, સોરી, હોમવર્કની અંદર તમારે આ પાઠ છે એના ગુજરાતીના અને સંસ્કૃતના પ્રશ્ન જવાબ છે એ રફનોટમાં લખી અને બતાવવાના છે. ફરીથી સૂચના આપી દઉં કે ફેરબુકની અંદર ચેપ્ટર કમ્પ્લીટ કરી અને તેના ફોટા મને મોકલવાના છે. સાથે સાથે હોમવર્કની અંદર આ ચેપ્ટરના ગુજરાતીના અને સંસ્કૃતના પ્રશ્ન જવાબ છે એ રફનોટની અંદર લખી અને મને બતાવવાના છે. ચેપ્ટરના ભાષાંતરમાં કોઈને કાંઈ ન સમજાતું હોય તો તમે વોઇસ મેસેજ અથવા કોલ કરી અને ફરીથી પૂછી શકો છો.